નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મુકેશ રામોલિયા ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ ત્રણ નૂતન વિશ્વ તરફ પ્રયા એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે તો એ સમય દરમિયાન કયા કયા દેશોએ પ્રથમ વિશ્વયુદ્ધ અને દ્વિતીય વિશ્વયુદ્ધની અંદર જે ભાગ લીધો અને એના કેવા પ્રકારના પરિણામો જોવા મળ્યા એના વિસ્તૃત ચર્ચા આપણે આ પાઠની અંદર કરવાની છે કે જેમાં એ મુદ્દાઓના ધ્યાનમાં રાખી ફોટોગ્રાફ્સ મૂકવામાં આવ્યો છે કે જેની અંદર ખાસ જોવા મળે તો અલગ અલગ જે ટોપિક છે એના અનુસંધાને પિક્ચર મૂકવામાં આવ્યા છે જેથી વિદ્યાર્થીઓ એમને સરળતાથી યાદ રાખી શકે તો આજે આપણે પ્રશ્ન એક ભણવાનો છે કે જેમાં ઇટાલીમાં ફાંસીવાદ તો ઇટાલીમાં શા કારણે ફાંસીવાદનો જન્મ થયો અથવા તો ફાંસીવાદ એક પ્રકારનો પક્ષ છે એ પક્ષની સ્થાપના કરવાનું શા માટે જરૂરિયાત ઊભી થઈ એના ઉદ્દેશ્યો કયા કયા હતા તો એના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીએ તો જોઈએ કે અલગ અલગ તમને ફોટોગ્રાફ્સ અહીંયા મૂકવામાં આવ્યા છે આ જે પ્રથમ ફોટોગ્રાફ્સ તમને જોવા મળે છે એ ખાસ કરીને ફાંસીવાદનો જે સ્થાપક હતો મુસોલીની એ એમનો ફોટોગ્રાફ્સ આપવામાં આવ્યો છે બે નીટો મુસોલીની અને આ એમનું ચિહ્ન એટલે કે જે પોતે લાકડાની ભારી અને કુહાડી આ એમનું ચિહ્ન હતું એટલે કે જે ધ્વજની અંદર આ નિશાની મૂકવામાં આવી હતી તો જોઈએ ઇટાલી વિજેતા રાષ્ટ્રોના પક્ષે હોવા છતાં મિત્ર રાષ્ટ્રોએ મનગમતા પ્રદેશો લઈ લીધા તેથી ઇટાલીની અવગણના થઈ તે માટે ઇટાલીની સરકાર જવાબદાર ગણવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો જે પ્રથમ વિશ્વયુદ્ધ થયું તો એમની અંદર ખાસ તમે જોવા જાઓ તો બે પક્ષો હતા એક પક્ષ હતો મિત્ર રાષ્ટ્ર અને બીજો પક્ષ હતો ધરી રાષ્ટ્ર આમ મુખ્ય બે પક્ષો હતા જેમાં મિત્ર રાષ્ટ્રોમાં તમે જોવા જાઓ તો અલગ અલગ દેશો એ મિત્ર રાષ્ટ્રોના શરણાર્થી ગણવામાં આવતા અને ધરી રાષ્ટ્રની અંદર એક જૂથ હતું આમ બે પક્ષો દ્વારા પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ થયા હતા તો આપણે જોઈએ કે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર ઇટાલી જે દેશ હતો એ મિત્ર રાષ્ટ્ર હતો અને વિજેતા પક્ષમાં હતો છતાં પણ એના જે મિત્રો અન્ય રાષ્ટ્રો હોય તો એમણે પોતાના મનગમતા પ્રાંતો લઈ લીધા હવે બને છે એવું ઘટના કે પ્રથમ વિશ્વયુદ્ધ થયું ત્યાર પછી જે વિજેતા રાષ્ટ્ર હોય તો એમણે જે હારેલા રાષ્ટ્ર પાસેથી જે મનગમતા પ્રદેશો હોય એ લઈ લેવાના અને એની માથે અમુક પ્રકારનો જે કંઈ ખર્ચો યુદ્ધની અંદર થયો હોય એ ખર્ચા પેટે આ બધા પ્રદેશો છે અમુક પ્રકારની જમીનો છે અમુક પ્રકારની જે નદીઓ છે એના વહેણ છે આ બધા પ્રકારના અમુક વસ્તુઓ છે એ વિજેતા રાષ્ટ્ર લઈ લેતા હતા તો એવી જ રીતે અહીંયા ઇટાલી જે રાજ્ય રાષ્ટ્ર હતું એ વિજેતા રાષ્ટ્ર હતું છતાં પણ અન્ય રાષ્ટ્રો વિજેતા હતા એમણે મનગમતા પ્રાંતો લઈ લીધા પરંતુ અહીંયા ઇટાલીની અવગણના થઈ ઇટાલીને એટલું બધું જોઈએ એટલું એનો ખર્ચો અથવા તો જે નુકસાની થઈ હતી એ નુકસાનીના ભરપાઈ મુજબ એમને કંઈ મળતું નથી એટલા માટે એની અવગણના કરવામાં આવે છે અને એટલા માટે જ ઇટાલીની સરકાર જ જવાબદાર છે એવું ઇટાલીની પ્રજાને લાગવા લાગ્યું અને આમ ઇટાલીની જનતા દેશનું સુકાન કોઈ બહાદુર યોદ્ધાના હાથમાં સોંપી રાષ્ટ્રીય સોમાન ભંગનો સત્વરે બદલો લેવા ઈચ્છતી હતી હવે ઇટાલીની જનતા એવું ઈચ્છતી હતી કે આપણા દેશની અંદર કે કોઈ એવો યોદ્ધો બહાદુર લડવૈયો ઊભો થાય અને એને આપણે આપણા દેશની સત્તા સોંપીએ કે જેના બદલામાં આપણું જે સોમાન ભંગ થયું છે કે જે અન્ય મિત્ર રાષ્ટ્રો હતા એમને મનગમતા પ્રાંતો લઈ લીધા આપણને કેમ ન આપ્યું આપણી સરકાર નિકમી છે આપણી સરકાર બે જવાબદાર છે એ બરાબર જવાબદારી અદા નથી કરી શકતી એટલા માટે આપણા સમાન ભંગનો બદલો લેવા માટે કોઈ એવા બહાદુર યોદ્ધાની જરૂરિયાત છે કે જે આપણા ઇટાલી દેશની સત્તા સંભાળી શકે આવું ઇટાલીની જનતાને લાગતું હતું ઇટાલીને તાત્કાલિક સમયના સક્રાંતિકાળમાંથી બચાવવા માટે બેનિટો મુસોલિનીએ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરે છે આ બાજુમાં તમને જે ફોટોગ્રાફ્સ આપવામાં આવ્યો છે એ વ્યક્તિ બેનિટો મુસોલિની છે અને એ સમયની અંદર ખાસ એને સત્તા સોંપવામાં આવે છે અને ઇટા બેનિટો મુસોલિનીએ ઇટાલીની અંદર ફાસિષ્ટ પક્ષની રચના કરે છે તો ફાંસીવાદ ઈટાલીના ફાશેઝ શબ્દમાંથી ઉતરી આવેલો છે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આ જે ફાંસીવાદ શબ્દ છે એ ફાંસીવાદ શબ્દ ઇટાલીના ફાંસેજ શબ્દ પરથી ઉતરી આવ્યો છે આ ફાંસેજ શબ્દનો અર્થ થાય કે બધી વસ્તુ પર રાજ્યનો અધિકાર તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે કે ફાંસીવાદ એટલે કે ફાશેજ શબ્દનો મૂળ અર્થ શું થાય છે તો એમાં લખવાનું છે કે બધી જ વસ્તુ પર રાજ્યનો અધિકાર એટલે વ્યક્તિ રાજ્ય માટે છે રાજ્ય વ્યક્તિ માટે નથી આવું એનો અર્થ થાય છે ત્યારબાદ આગળ જોઈએ તો ફાસિસ્ટ પક્ષનું પ્રતિક હતું એ હતું લાકડાની ભારી અને કુહાડી આ બાજુમાં તમને જે ફોટોગ્રાફ્સ આપવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો એ લાકડાની ભારી અને કુહાડી એ એમનું પ્રતિક હતું આગળ જોઈએ તો એમનું આ જે લાકડાની ભારી અને કુહાડી એ રોમન સમ્રાટની સર્વોપરિતાનું પ્રતિક છે એટલે કે એ સમયના જે વિશ્વની અંદર જે અલગ અગણિત ઘટનાઓ ઘટવા લાગી હતી અને એમાં ખાસ રોમન સામ્રાજ્ય હતું રોમન સમ્રાટ હતું એની સર્વોપરિતાનું પ્રતિક હતું એ અપનાવવામાં આવે છે અને એનું સૂત્ર હતું મુદ્રાલેખ હતો એક પક્ષ એક નેતા આ ફાંસીવાદનો મુખ્ય મુદ્રાલેખ હતો જેમ આપણે ભારતની અંદર તમે જુઓ છો કે ભારતનો મુદ્રાલેખ સત્યમેવ જૈતે છે એવી રીતે ફાંસીવાદનો જે મુદ્રાલેખ હતો એક પક્ષ એક નેતા મુસોલનીએ પોતાના પક્ષના સ્વયંસેવકોને લશ્કરી તાલીમ આપી એટલે કે જે લોકો ફાંસીવાદની અંદર જોડાઈ જાય એ સ્વયંસેવકો લશ્કરી તાલીમ મેળવતા તો જ યુદ્ધ કરી શકે તાલીમ વગર તો યુદ્ધ ન કરી શકાય એટલા માટે એમને તાલીમ આપવામાં આવતી હતી ત્યારબાદ એમનો જે ગણવેશ હતો યુનિફોર્મ હતો એ ગણવેશ કાળા રંગનો હતો જેથી તેઓ કાળા ખમીજધારી કહેવાતા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જે ફાંસીવાદનો જે ગણવેશ હતો યુનિફોર્મ હતો એ કાળા રંગનો હોવાથી એમના એ લોકોને ખમીજધારીઓ કહેવાતા હતા મુસોલનીએ હાંસલ કરી શરૂઆતમાં ભૂમધ્ય સમુદ્રના રહોડ્સ અને ડોડિકાને જ ટાપુઓ એટલે કે તુર્કી પાસેથી પડાવી લીધા જે તુર્કસ્તાન હતું એ તુર્કસ્તાનના બે પ્રદેશો હતા રહોડ્સ અને ડોડિકાઝ આ બે પ્રદેશો ફાશીવાદના જે પક્ષ હતો એટલે કે બેનિટો મુસોલેનીએ એ પડાવી લેવામાં આવે છે એટલે કે લઈ લેવામાં આવે છે ત્યારબાદ ઈસવીસન ઓગણીસો ચોવીસમાં અલ્બેનિયા એબીસીનિયા અને ફ્યુમ બંદર પણ જીતી લેતા આમ એક પછી એક આ પ્રદેશો જીતવા લાગે છે અને ઇટાલીની જે સત્તા છે એમાં વધારો કરવા લાગે છે મુસોલેનીએ મળેલી સફળતા બાદ તે રાષ્ટ્રસંઘમાંથી અલગ થઈ ગયું એટલે કે શરૂઆતની અંદર આપણે જોયું કે રાષ્ટ્રસંઘ છે એના નિયમો હતા કે આપણે કોઈપણ દેશ ઉપર હુમલો કરવો નહીં કોઈપણ રાષ્ટ્રની અખંડિતતાને તોડવી નહીં એકાબીજા પ્રદેશો કોઈના લેવા નહીં આવા બધા ઘણા બધા નિયમો હતા એ નિયમનો જો ભંગ કરવા લાગે તો રાષ્ટ્રસંઘમાં કંઈ લાંબો સમય સુધી ટકી શકે નહીં એટલા માટે બેનિટો મુસોલિનીએ પોતાની જે યુદ્ધકીય સફળતાઓ મેળવી અને અલગ અલગ પ્રદેશો જીતવા લાગ્યા એટલે રાષ્ટ્રસંઘમાંથી ઇટાલી દેશ છે એ નીકળી જાય છે તે રોમન રોમ બર્લિન ટોકિયો ધરીમાં જોડાય એટલે કે રાષ્ટ્રસંઘમાંથી નીકળી અને એક બીજી ધરી હતી એટલે કે બીજા રાષ્ટ્ર સાથે જોડાઈ ગયું જેમાં રોમ બર્લિન અને ટોક્યો આ ત્રણ દેશનું જે જૂથ હતું એની સાથે જોડાઈ જાય છે તેથી ઇટાલી બીજા વિશ્વયુદ્ધ માટેનું જવાબદાર પરિબળ ગણવામાં આવે છે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર એ જીત વિજેતા હતો પરંતુ એમને એમની અવગણ ના થાય એટલે કે જે પ્રદેશો એને મળવા જોઈએ એ મળ્યા નહીં અન્ય રાષ્ટ્ર દ્વારા એટલા માટે એ પોતે પોતાની સત્તાને સર્વોપરી બનાવવા માટે પોતાના સત્તાનો એટલે કે વિસ્તાર વધારવા માટે એ પોતે રોમ બર્ઝિન અને ટોકિયો ધરીમાં જોડાઈ જાય છે આ દેશો સાથે એ મિત્રતા કરી લે છે અને દ્વિતીય વિશ્વયુદ્ધ માટે ઇટાલી પણ જવાબદાર ગણવામાં આવે છે ત્યારબાદ આગળ જોઈએ તો જર્મનીની અંદર નાઝીવાદનો જન્મ થાય છે એટલે કે જર્મનીમાં નાઝીવાદ પક્ષ છે એ ઉદ્ભવે છે તો એના વિશે જોઈએ કે નાઝીવાદની અંદર ઇટાલી છે ઓલા હિટલર છે એ મેઇન છે અને હિટલરનું તમે જે પ્રતિક છે એટલે કે જે ચિહ્ન છે એ પણ તમે જોઈ શકો છો પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીની હાર થઈ તેથી તેનું અર્થતંત્ર અસ્તવ્યસ્ત થઈ ગયું વર્સેલ્સની સંધિએ જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું અને આમ વર્સેલ્સની સંધિ એ અન્યાય સંધિથી જર્મન પ્રજા ત્રાસી ગઈ હવે પ્રથમ વિશ્વયુદ્ધ થયું તો પ્રથમ વિશ્વયુદ્ધની અંદર સમ્રાટ કેસર વિલિયમ બીજો જે યુદ્ધકીય નીતિ જવા માટે જાણીતો હતો અને પોતે વિશ્વને એક કરવા માગતો હતો કે આખો વિશ્વ જીતવા માગતો હતો આવી પોતે ભાવના કાંઈક સાથે યુદ્ધ કરતો હતો અને પ્રથમ વિશ્વયુદ્ધ માટે જર્મનીને જવાબદાર ગણવામાં આવે છે અને જર્મનીને જવાબદાર ગણવાથી જે વર્સેલ્સની સંધિ કરવામાં આવી આગળ આપણે ભણવાના છીએ વર્સેલ્સની સંધિ તો વર્સેલ્સની સંધિમાં એવા એવા નિયમો હતા કે જર્મનીનું જે અર્થતંત્ર હતું એ ભાંગી તૂટી ગયું જર્મનીની પ્રજા અત્યાચારના ભોગમાં જીવવા લાગી અને એટલા માટે જ જર્મની એનાથી ત્રાસી ગઈ હતી અને એટલા માટે જ જેમાં અલગ અલગ જે શરમુક્ત્યાર જન્મવા જન્મવા લાગ્યા અને ખાસ કરીને જોવા જઈએ તો ઓગણીસો ને ઓગણીસમાં હિટલર રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષની અંદર જોડાઈ જાય છે અને આ જે કામદાર પક્ષ હતો એમાં એ પક્ષ ધીમે ધીમે નાજી પક્ષની તરીકે ઓળખવા લાગે છે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ ઈસવીસન ઓગણીસો ઓગણીસની અંદર જે હિટલર હતો એ હિટલર રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષમાં જોડાઈ જાય છે અને ત્યાર પછી ધીમે ધીમે એનો અધ્યક્ષ બને છે એમ કરતાં કરતાં એનો જે રાષ્ટ્રપતિ હતો મુખ્ય એનું મૃત્યુ થઈ જતા કોણ રાષ્ટ્રપતિ બની ગયો તો કે હિટલર રાષ્ટ્રપતિ બની ગયો ત્યાર પછી એના હાથમાં એક હથ્થા સત્તા આવી ગઈ અને એ ધીમે ધીમે આજે જર્મન કામદાર પક્ષ હતો એ નાજી પક્ષ તરીકે ઓળખાવા લાગે છે નાજી પક્ષની વિચારસરણીમાં રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો સમન્વય હતો કે રાષ્ટ્ર માટે દેશ માટે કાંઈ પણ કરવું પડે કોઈનો જીવ લેવો પડે તોય ભલે અને જીવ આપવો પડે તોય ભલે આને કહેવાય રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદ એટલે પોતાના જે વિસ્તાર છે જર્મનીનો જે વિસ્તાર છે એને ગમે એમ કરીને વધારવું એટલે સામ્રાજ્યવાદનો એ ભૂખ્યો હતો જર્મનીના રાષ્ટ્રપતિ શરૂઆતની અંદર હિન્ડનબર્ગ હતા એનું અવસાન થતાં એના રાષ્ટ્રપતિ પદે હિટલર પદ ધારણ કરે છે અને જર્મનીનો સરમુખત્યાર શાહી સ્થાપે છે એટલે કે પોતે જે કે એ જ ઓન ધ સ્પોટ નિર્ણય લેવામાં આવતો હતો હિટલરની ઉગ્ર આક્રમક નીતિ જર્મન પ્રજાને સંકુચિત રાષ્ટ્રવાદ તરફ દોરી ગઈ એટલે કે જે એની ઉગ્રતા ભાવના હતી આક્રમક નીતિ હતી એ જર્મન પ્રજા માટે રાષ્ટ્રવાદ તરફ દોરી જાય છે જર્મન પ્રજાને એવું લાગવા લાગ્યું કે આપણો આ નેતા બહુ સારો છે એટલા માટે જર્મન પ્રજા હિટલરને તારણહાર માનવા લાગી તારણહાર એટલે જેમ આપણે ઈશ્વર ભગવાન એવો દરજ્જો આપીએ છીએ એમાં અહીંયા જર્મનીના જે પ્રજા હતી એ પણ હિટલરને ભગવાન તરીકે ઓળખાવા લાગે છે અને હિટલર હતો એ જર્મની માટે સારો હતો પરંતુ આજુબાજુના દેશ માટે સારો હતો નહીં એવું આપણે કહી શકાય કેમકે રાષ્ટ્રવાદી હતો રાષ્ટ્ર માટે સારું કામ કરે પણ અન્ય રાષ્ટ્રને તો નુકસાન પહોંચે છે આવું કામ ખરેખર માનવતાને લાયક ગણવામાં આવતું નથી નાઝીવાદના સૈનિકોનો જે યુનિફોર્મ હતો એ ભૂરા રંગનો હતો એ બાજુમાં તમે ચિત્રમાં જે હિટલરે યુનિફોર્મ પહેરેલો છે તમે જોઈ શકો છો અને પોશાક ઉપર ખભા ઉપર એટલે કે જે પોશાક પહેરતા હતા લશ્કરી પોશાક એના ખભા ઉપર લાલ રંગની પટ્ટી ચોંટાવવામાં આવતી અહીંયા લાલ રંગની પટ્ટી દેખાય તમને અને એની અંદર જે સ્વસ્તિક હતું આ સ્વસ્તિક જેવું એટલે કે સાથીઓ જે આવે પણ સાથીઓ ઊંધો છે આ આપણે જે હિન્દુ ધર્મ પ્રમાણે જે સાથીઓ સ્વસ્તિક બનાવીએ છીએ એ સ્વસ્તિક નથી પણ ઊંધો સાથીઓ તમે એમાં જોઈ શકો છો તો આ પ્રમાણેનું એનું ચિહ્ન હતું તેમનું ધ્યેય જર્મનીને એક મહત્ત્વની સત્તા તરીકે ઉદય કરવાનું હતું કે જર્મની જે એક સમયે એનું જે અર્થતંત્ર વિખાઈ ગયું હતું એ અર્થતંત્રને કેમ ટોચ ઉપર લઈ શકાય વિશ્વની સાથે એને કેમ એ એક સૂત્ર સાથે બાંધી શકાય આવા હિટલરનો મુખ્ય ઉદ્દેશ્ય હતો હિટલરના નીતિઓનું લક્ષ્ય જર્મન જાતિના શુદ્ધિકરણનું હતું એટલે કે માત્ર ને માત્ર જર્મનીની અંદર જર્મન પ્રજા જ વસવી જોઈએ અન્ય વિસ્તારવાદી જે પ્રજા હોય એને ગમે એમ કરી મારી નાખવી ખસેડી દેવી ગમે એમ કંઈ ગાઢી નાખવાની એટલા માટે હિટલરનો વિસ્તારવાદ પાડોશી દેશો સાથેના પગલાં અને ચોક્કસ જૂથનો નાશ કરવાની નીતિ બીજા વિશ્વયુદ્ધ તરફ દોરી જાય છે કે જે હિટલર છે પોતાના દેશ માટે રાષ્ટ્રવાદી નીતિ અપનાવે છે અને ખાસ કરીને સામ્રાજ્યવાદનો વિસ્તાર કરવા માગતો હતો એટલા માટે પ્રથમ વિશ્વયુદ્ધ તો થયું સાથે સાથે દ્વિતીય વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ જર્મની હતું તો આમ પ્રથમ વિશ્વયુદ્ધમાં પણ જર્મની હતો પણ ત્યારે એનો જે શાસક હતો એ હતો સમ્રાટ વિલિયમ કેસર બીજો જ્યારે દ્વિતીય વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ હતું એ પણ હતું જર્મની પણ એનો અત્યારે શાસક હવા બનશે હિટલર તો આ પ્રમાણે હિટલરે પોતાની જર્મન પ્રજાને બચાવવા માટે સાઠ લાખ યહૂદીઓ અને જીપ્સીઓ આ બે પ્રજાઓ હતી એને ગેસ ગળતરની અંદર મારી નાખવામાં આવ્યા હતા આવા કૃત્ય હિટલર દ્વારા કરવામાં આવતા હતા તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે અહીં સુધી રાખીશું આગળના વિડીયો લેક્ચર જોવા માટે ખાસ આ ચેનલના સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને અન્ય વિદ્યાર્થીઓ સુધી શેર કરજો ત્યાં સુધી રજા આપશો જય હિન્દ જય ભારત